તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 9 માર્ચના દિવસે નર્મદા જિલ્લામાં પહોંચશે અને લઈને તમામ તૈયારી હાથ ધરવામાં આવી ચૂકી છે. તો ભારત જોડો યાત્રાને લઈને એઆઈસીસી સેક્રેટરી અને પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે મીટિંગ યોજાઈ હતી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને સફળ બનાવવા જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો સાથે ઉષા નાયડુએ પણ બેઠક કરી આ કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા છોટાઉદેપુર જિલ્લામાંથી આવી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે, ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અખતેશ્વર થઈ રાજપીપળા આવશે, જ્યાં ગાંધી ચોકથી સંતોષ 4 રસ્તા સફેદ ટાવર થઈ આંબેડકર ચોક ખાતે ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી પદયાત્રા કરવાના છે. ત્યારબાદ ન્યાયયાત્રા ભરૂચના નેત્રંગ ખાતે રવાના થશે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડાયા તે અંગે ઉષા નાયડુએ જણાવ્યું કે ભાજપ પાસે નેતૃત્વની અછત છે, એટલે જ ભાજપે કોંગ્રેસ જોડો અભિયાન ચલાવ્યું છે.